જામનગરમાં ગાંધી અને ગોડસેની માફક હિન્દુ સેના અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ઉભો થયો છે. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાના મામલે ઉભો થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. કોંગ્રેસે આજે પ્રતિમા તોડી પાડતા હિન્દુ સેનાએ આ કૃત્ય બદલ પોલીસ ફરિયાદ માટેની તજવીજ શરૂ કરતા હવે આ મામલે કદાચ રાજકીય ઘમાસાન શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જામનગરમાં કાલાવાડ નાકા બહાર આવેલ દુધિયા હનુમાન મંદિરની જગ્યામાં ગુજરાત હિન્દુ સેનાએ ગતરોજ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે તેની પ્રતિમા ઊભી કરી હતી. આજે ઓચિંતા જ કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેટર ધવલ નંદાએ આ જગ્યામાં ઘૂસી જઈ પથ્થરો મારીને ગોડસેની પ્રતિમા તોડી નાખી હતી. ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટે ગોડસેની પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી હતી ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ તેનો વિરોધ કર્યો હતો અને જામનગરમાં ક્યાંય પણ ગોડસેની પ્રતિમા નહીં સ્થાપવા દેવાની અથવા જો ઊભી થાય તો તેને તોડી પાડવાની અને જરૂર પડીએ કોર્ટમાં જવાની ચીમકી આપી હતી. ગતરોજ ગોડસેની પ્રતિમા ઊભી કરાઈ હતી જેની જાણ થતાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેટર ધવલ નંદા આજે તેઓએ મંદિરમાં ધસી જઈ મૂર્તિ તોડી હતી. આ વિવાદ અહીંથી અટકે તેમ નથી. હિન્દુ સેનાએ મંદિરની જગ્યામાં ઘૂસીને કોંગ્રેસી આગેવાનીઓ ગોડસેની પ્રતિમાને તોડી પાડવા અંગે પોલીસમાં જાણ કરતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે જલુ અને સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને પંચનામું કરી હિન્દુ સેનાના આગેવાનોના નિવેદન નોંધ્યા હતા. હિન્દુ સેના દ્વારા પોલીસને આ ઘટનાના ફોટા અને વિડીયો ફૂટેજ પણ સુપરત કરવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદ નોંધવા માંગણી કરાઈ છે. આ માટે હિન્દુ સેનાના આગેવાનો બપોરે 12:15 પોલીસ મથકે જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. જો હિન્દુ સેનાના આગેવાનની આ મામલે ફરિયાદ નોંધી કોંગ્રેસી આગેવાનો સામે પોલીસ ગુનો નોંધશે તો આ મુદ્દે રાજકીય ધમાસાન સાથે વિવાદ વધુ વકરવાના ચિહ્ન છે. પ્રતિકભાઈ, તમારા નામથી શું થયું અને શું તમારી પ્રતિક્રિયા? ઓકે, પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ. 15 નવેમ્બરે અમે નાથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી. આ ભારતનું બંધારણ, ભારતનો કાનૂન પોતપોતાને સ્વતંત્ર રીતે વાણી આપી શકે છે, પોતાને સ્વતંત્ર આપેલી છે. એટલે અમારા આદર્શ નાથુરામ ગોડસેની પ્રતિમાને અમે આશ્રમની જગ્યામાં સ્થાપિત કરી અને હારતોરા કરેલા હતા 15 નવેમ્બર. પરંતુ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ રાજકીય પાર્ટીને ન જોતા અમે ફક્ત કોઈ વિવાદમાં ના આવતા સંસ્થા લેવલે અમારા કામ કરતા હોય છીએ. તેમ છતાં અમારે શું કરવું, અમારે શું ન કરવું એ શું કોંગ્રેસ નક્કી કરશે? કોંગ્રેસના દિગુભા નક્કી કરશે? અમારો એજન્ડા શું દિગુભાના હાથમાં છે? અમે અમારા એજન્ડા પ્રમાણે કામ કરતા રહેશું અને કરતા રહેશું. ગઈકાલની જે અમારી પ્રતિમા હતી, મૂકેલી હતી, એને કોંગ્રેસના પ્રમુખે તોડી અને જે કહેવાય છે કે અહિંસાના પૂજારી ગાંધીજી, અહિંસાના પૂજારી એના સમર્થનમાં જે કામ કરે છે એ હિંસક લોકો છે. અહિંસાના પૂજારી હિંસા તરફ, એટલે કે જે ગોડસેને હિંસા માને છે, હિંસક માને છે, એ જ ગોડસેના કાર્યો પર ચાલે છે. એવું કેવું કહી શકાય પણ ખોટું નથી, કારણ કે હિંસાના પૂજારી અહિંસા તરફ વળ્યા છે. તો અમે પણ એનો વળતો જવાબ આપશું, એના પરિણામ માટેની તૈયારી રાખે. પહેલું કામ અમારું એ રહેશે, FIR ફરિયાદ દાખલ થશે, અમારી જગ્યામાં આ પ્રતિમા તોડી અને જે કૃત્ય કર્યું છે, એટલું જ નહીં, જે કોઈ આ કરેલું છે, દિગુભાઈએ કરેલું છે, એની આજના આ હિન્દુ સમાજના આ જે શ્રદ્ધાના દેવ ભગવાનને પણ છોડેલા નથી, તેની ગોડસેજી પર ઓઢાડેલો જે શ્રી રામ લખેલી ચાદર કહીએ કે એને પણ એની ફગાવી દીધી છે. તો ખરેખર એક ભગવાનનું પણ અપમાન છે, શ્રી રામનું પણ અપમાન છે. આવા લોકો ને આવતા સમયમાં ચૂંટણીના પરિણામમાં પણ ભોગવવું પડશે અને હિન્દુ સેના પણ એનો વળતો જવાબ આપશે. કયા પ્રકારે મૂર્તિને ખંડિત કરવામાં આવી છે? અમે જ્યારે જોઈ ત્યારે મૂર્તિના મોઢાને દળથી અલગ કરી દેવામાં આવ્યું હતું. હિંસા પહેલાં જ કીધું કે હિંસાના પૂજારી અહિંસક તરફ આટલી હદ સુધી પહોંચી ગયેલા છે. મૂર્તિ એક બાજુ, દળ અલગ એક બાજુ અને એને ઓઢાડેલી ચાદર. રિપોર્ટર હર્ષલ ખંધેડિયા.